હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે લોકો ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ઘરે રહીને અભ્યાસ કરી રહ્યા છો ને? તમને આ ઓનલાઈન ટીચિંગ દ્વારા તમારો જે અભ્યાસ છે એ કરાવવામાં આવી રહ્યો છે, શીખવવામાં આવી રહ્યો છે. તો તમને બધાને સમજાઈ જાય છે ને બધું? તો ચાલો આજે આપણે ફરી એકવાર કયો વિષય કરીશું? વેરી ગુડ. આપણે લોકો છીએ ધોરણ 4. કયા ધોરણમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ? ધોરણ 4માં. ને આપણે કયો વિષય અભ્યાસ કરી રહ્યા છીએ? આસપાસ. ધોરણ 4 વિષય આસપાસ શીખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આ વિષય આસપાસની અંદર કયું પ્રકરણ ચાલી રહ્યું છે? તે પ્રકરણનું નામ શું છે? કંઈક પાણી ઉપર છે. જો મિસ, તમે અહીંયા પાણીનું ચિત્ર મૂક્યું છે ને, એટલે કંઈક પાણી ઉપર હશે, બરાબર ને? તો ચાલો હું જ તમને કહી દઉં કે આપણે લોકો કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 13, નદીની સફર, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જો આપણે આ જે નદી છે, બરાબર, એ નદીની અંદર જે પાણી છે એને કઈ રીતે દૂષિત કરવામાં આવે છે એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ જે પ્રકરણ નંબર 13 છે, નદીની સફર, વિદ્યાર્થી મિત્રો, એમાં પાણીની વાત કરવામાં આવી છે. શું તમને એક દિવસ પાણી વગર રાખવામાં આવે તો શું તમે લોકો રહી શકો છો? ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે હા, અમે રમઝાનના રોજા કરીએ છીએ ત્યારે પાણી વગર રહી શકીએ છીએ. પણ તમે સવારે પણ પાણી પીવો છો અને સાંજે પણ પાણી પીવો છો, એમ નહીં, સવારથી લઈ અને રાત સુધી શું તમે પાણી વગર રહી શકો છો? પાણી વગર રહેવું મુશ્કેલ છે. પાણી છે એ અમૃત સમાન છે આપણા શરીર માટે, બરાબર ને? એટલે જ તો કહીએ છીએ કે જળ એ જ જીવન છે, બરાબર. જળ એટલે શું? પાણી. અને પાણી એટલે જીવન. તો આપણે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ. પાણીને બચાવવું જોઈએ, બચાવવું જોઈએ ને? એને જ્યાં જરૂરી લાગે ત્યાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં આપણે એવું લાગે કે પાણી છે આ જગ્યાએ ઉપયોગ કરવો જરૂરી નથી, તો એ જગ્યાએ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં, બરાબર ને? તમને ખબર છે કે આ જે નદી છે, બરાબર, ત્યાંથી તમને પાણી મળે છે તો એને શું કહેવાય બીજું? જે જગ્યાએથી વિદ્યાર્થી મિત્રો આપણે પાણી મળતું હોય તેને પાણીનો સ્ત્રોત કહેવામાં આવે, બરાબર. ચાલો હવે આપણે આ ચિત્ર વિશે કંઈક સમજ્યા હતા. કોને કોને યાદ છે આ ચિત્ર? તો આપણે એટલી બધી વખત જોઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો કે હવે તો આપણે આ ચિત્ર યાદ રહી ગયું છે, બરાબર ને? ચાલો આ ચિત્ર વિશે આપણે શું સમજ્યા હતા? ચાલો તમને યાદ આવે એના માટે થોડાક શબ્દો પણ બતાવું. આ શબ્દો તમે તમારા મનમાં એકવાર વાંચો અને પછી ચિત્ર જોશો. આપણે સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? તો જો
આપણે એક વાર્તા બનાવી હતી. સૌથી પહેલો જ્યારે આપણે લેક્ચર લીધો હતો ત્યારે આ ચિત્ર જોઈ અને એક વાર્તા બનાવી હતી કે સૌપ્રથમ એક જગ્યાએથી નદી છે તે વહેતી હતી, બરાબર ને? તે નદી છે તેનું પાણી ખૂબ જ શુદ્ધ હતું, બરાબર ને? સ્વચ્છ હતું. તેની અંદર વિવિધ જલીય જીવો પણ હતા. તે જલીય જીવો છે તે પછી જંગલના પ્રાણીઓ બધા લોકો આ પાણીનો ઉપયોગ કરતા હતા. ધીમે ધીમે ત્યાં અમુક લોકો રહેવા આવ્યા. તે લોકો ત્યાં ધોરને નવડાવવા લાગ્યા, કપડાં ધોવા લાગ્યા અથવા તો વાસણ ધોવા લાગ્યા અને સાથે સાથે દરિયા કિનારે શૌચ ક્રિયાઓ પણ કરવા લાગ્યા, જેને કારણે પાણી છે તે દૂષિત થયું. ત્યાર પછી ત્યાં ફેક્ટરીઓ નાખવામાં આવી અને આ ફેક્ટરીઓનો માલ સામાન લઈ જવા અને મૂકવા માટે જહાજોનો ઉપયોગ કરવામાં આવ્યો. જે જહાજો હતા તેનું તેલ છે તે ઘણી વખત શું થતું હતું? ધોળાઈ જતું હતું. ક્યાં ધોળાતું હતું? નદીમાં. આ ઉપરાંત ફેક્ટરીનું જે રસાયણવાળું પાણી છે તે પણ ક્યાં થલવવામાં આવતું હતું? નદીમાં. જેને કારણે પાણી છે તે ખૂબ જ દૂષિત થઈ ગયું હતું. ત્યાર પછી ત્યાં લોકો બિલ્ડિંગો બનાવવા લાગ્યા, હોસ્પિટલો બનાવવા લાગ્યા, મકાનો બનાવવા લાગ્યા અને આ બધા જ મકાનો, બિલ્ડિંગો, હોસ્પિટલો બધાની ગટરની વ્યવસ્થા એટલે કે એનો જે કચરો છે તે ક્યાં ખલવવામાં આવતો હતો? નદીમાં. જેને કારણે નદીનું પાણી દૂષિત થઈ ગયું. નદીનું પાણી કેવું થઈ ગયું? રસાયણવાળું થઈ ગયું. આ રસાયણવાળું પાણી થયું કે એને કારણે જેટલા પણ તેની અંદર જલીય જીવો હતા તે બધા શું પામ્યા? નાશ પામ્યા, બરાબર, અને મૃત્યુ પામ્યા. ને આપણે આને શું નામ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો? શિક્ષક શું આપ્યું હતું આ વાર્તાને? નદીને લાગ્યું ગ્રહણ, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી જ તે આપણે લોકો છે એ નદીને શું માનીએ છીએ? લોકમાતા માનીએ છીએ. કારણ કે નદી છે એ આપણું સૌથી પહેલું એવું છે જે પાણીનો સ્ત્રોત મળતો હોય, બરાબર, જ્યાંથી પાણી આપણે મળતું હોય એ નદી છે, જ્યાંથી આપણે પાણી મળી રહે છે. એટલે પાણી છે એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો પ્રાચીન સમયથી આપણો જે સાંસ્કૃતિક વિકાસ છે ત્યારથી જ તે, જ્યાંથી આપણો લોકો ભારત છે એ લોકો શું કહેતા હતા? ભારતના લોકો નદીને લોકમાતા કહેતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ નદીનું પાણી ક્યાં જાય છે? દરિયામાં જાય છે. ક્યાં જાય છે? દરિયામાં જાય છે. જાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો આ જે નદીનું પાણી છે તે દરિયામાં જાય છે. અને આ પછી આપણે અમુક સવાલો પણ કર્યા હતા કે આ પાણી છે, બરાબર, તેની ઉનાળા કે આ પાણી છે તે આપણા માટે ઉપયોગી છે કે નહીં, દરિયાનું પાણી પીવું જોઈએ કે ન પીવું જોઈએ, શું કામ ન પીવું જોઈએ? તો કે દરિયાનું પાણી છે તે ખૂબ જ ખારું હોય છે, તેમાં સારનું પ્રમાણ વધુ હોય છે, તેથી આપણે દરિયાનું પાણી પીવું ન જોઈએ. આ ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ પણ હશે કે દરિયાના મોજા કઈ રીતે ઉછરે છે તે પણ આપણે હાથની એક્શન કરી અને બતાવ્યું હતું ને વિદ્યાર્થી મિત્રો? આ બધું જ આપણે લોકો આપણા અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા હતા. પછી આપણે અમુક સવાલ એ પણ પૂછ્યા હતા કે દરિયા કિનારો તમે લોકોએ જોયો છે કે નથી જોયો? ચાલો તો આપણે કાલના લેક્ચરની અંદર જે શીખ્યા તેની વાત કરીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? કરવી છે ને?
જો તમારા ગામ કે શહેરની નજીક તળાવ કે ખાબોચાની જાણકારી મેળવો. અત્યારે હું તમને લોકોને કાલના લેક્ચરની અંદર શીખ્યા હતા તે રિવિઝન કરાવું છું, એટલે કે તમે જે ભૂલી ગયા છે મારા વિદ્યાર્થીઓ, અથવા તો મારા અમુક વિદ્યાર્થીઓ એવા છે જે મારો કાલનો લેક્ચર જોતા ભૂલી ગયા હતા, એટલે કે મારો લેક્ચર અગાઉ જે આવ્યો હતો તે જોયો ન હતો, તો એને યાદ આવી જાય તેના માટે ફરી એકવાર આ બધી જ વસ્તુઓ બોલું છું. તમે ધ્યાનથી મને સાંભળજો. આપણે કાલના લેક્ચરમાં શીખ્યા હતા કે ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન તેમના પાણીમાં કોઈ ફેરફાર થાય છે? તો હા ભાઈ, ઉનાળો હોય બરાબર ત્યારે ગરમી હોય, તો ગરમી હોય તો પાણી કેવું હોય? ઓછું હોય બરાબર. શિયાળામાં મધ્યમ હોય અને ચોમાસામાં વરસાદ આવે એટલે ત્યારે પાણીનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. એમાં પાણીમાં ફેરફાર થાય છે. તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? એટલે કે તમારા ગામ અને શહેરની નજીક જો કોઈ તળાવ હોય, નદી હોય, તો ક્યાં કયા કયા જળચર પ્રાણીઓ હોય? તો કે ભાઈ જો ત્યાં આગળ તળાવ હોય તો ત્યાં આગળ આપણે લોકો ડેડકો જોઈ શકીએ, માછલી જોઈ શકીએ, કાચબો જોઈ શકીએ, બરાબર ને? આ બધા જે જળચર પ્રાણીઓ એટલે કે જે પાણીની અંદર રહેતા હોય એવા પ્રાણીઓને આપણે લોકો જોઈ શકીએ છીએ. તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? તો જ્યાં આગળ નદી હોય, તળાવ હોય, ખાબોચિયા હોય, ત્યાં આગળ નાનું નાનું ઘાસ ઉગતું હોય, છોડ ઉગતા હોય, ઝાડી ઉગતી હોય, અથવા તો એવું પણ બની શકે જો ત્યાં વધુ પ્રમાણમાં પાણી હોય બરાબર, પૂરતું સૂર્યપ્રકાશ અને પાણી મળતું હોય, તો ત્યાં મોટા મોટા વૃક્ષો પણ જોઈ શકાય છે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ હોય? તો ભાઈ ત્યાં તો જળચર પક્ષીઓ હોય, જેમ કે બતક, બગલો, વાઘગલી, પછી ટીટોડી, સારસ, જે પક્ષીઓને પાણીમાં રહેવું વધુ ગમતું હોય તેવા પક્ષીઓ હોય. તમે ક્યારેય પૂર જોયું છે તેના વિશે સાંભળ્યું છે? તો હા ભાઈ, આપણે આ વિશે વાત કાલે કરી હતી કે જ્યારે નદી છે કે તળાવ છે બરાબર, એનું જે કિનારો હોય તેનાથી પાણી છે તે આગળ આવી જાય બરાબર, લોકોના ગામની અંદર કે રસ્તાઓના ઉપર પાણી ફરી વળે, તો એને શું કહેવામાં આવે? પૂર કહેવામાં આવે છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? હા ભાઈ, જ્યારે જ્યારે અમુક જગ્યાએ લોકો છે તળાવ કે નદીનો સરખી રીતે ઉપયોગ ન કરતા હોય તો તેનું પાણી કેવું થઈ જાય છે? ગંદુ થઈ જાય છે. પાણી ગંદુ હોય તેમની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી ગંદુ હોય તો તેની અંદરથી વાસ આવતી હોય, તેનો કલર છે તે પીળાસ પડતો થઈ ગયો હોય અથવા તો કાળો થઈ ગયો હોય. બીજો સવાલ, જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવા લાયક છે? એવું જરૂરી નથી કે જે પાણી આપણે સ્વચ્છ દેખાય છે તે પાણી પીવા લાયક હોય, કારણ કે અમુક જલચર પ્રાણીઓ છે જે પાણીની અંદર રહે છે તે પાણીમાં મૃત્યુ પામ્યા હોય તો તેનું જે ઝેર છે તે આ પાણીની અંદર ફેલાઈ ગયું હોય, તો એ પાણી આપણે પીએ આપણે બીમાર પડી શકીએ છીએ. એટલે સ્વચ્છ દેખાતું પાણી પણ પીવા લાયક હોય એવું જરૂરી નથી. ચાલો, આ તો થઈ આપણા અગાઉના લેક્ચરની વાત. હવે આપણે કરીશું આજની વાત. આજે આપણે કંઈક અલગ શીખીશું. શીખવું છે ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો પહેલાં તો આપણે વાત કરીશું કે પાણી કેવી રીતે ગંદુ થાય છે.
પાણી ગંદુ થાય છે, બરાબર? આપણે અત્યાર સુધી વાત કરી કે પાણી ગંદુ હોય એ પીવું ન જોવે, બીમાર પડી આરોગ્ય ખરાબ થાય, બરાબર? આ બધી વાત કરી, પણ પાણી કઈ રીતે ગંદુ થાય છે એ વાત કરી આપણે? હા મિસ, એ પણ વાત કરી આપણે કે ભાઈ પાણી હોય એની અંદર જે ગામડાના લોકો હોય એ લોકો કપડાં ધોતા હોય, પ્રાણીઓને નવડાવતા હોય, વાસણ ધોતા હોય, અથવા તો જે શહેરના લોકો હોય એ લોકો શું કરતા હોય? ફેક્ટરીઓનું ગંદુ પાણી થલવતા હોય રસાયણવાળું, અથવા તો પછી ગટરોનું ગંદુ પાણી થલવતા હોય, જેને કારણે પાણી શું થાય છે? ગંદુ થાય છે. કરીને બધી વાતો આપણે, તો ચાલો હવે એને એકવાર આ પાઠ્યપુસ્તકમાં જે લખેલું છે એ મુજબ વાંચી પણ લઈએ, જેથી આપણા મગજની અંદર ખૂબ જ સારી રીતે યાદ રહી જાય આપણે લોકોને. ચાલો પહેલું છે કે પાણી કેવી રીતે ગંદુ થાય છે. તો કે તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીક વહેતી હોય, નદી છે એ ક્યાંથી વહેતી હોય? ગામડા કે શહેરની નજીકથી, બરાબર? નદીનું કામ શું છે? વહેવું, બરાબર ને? ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. ભાઈ નદી છે એ વહેતી હોય તો સ્વાભાવિક છે કે લોકો એનો ઉપયોગ તો કરતા જ હોય, કરતા હોય ને વિદ્યાર્થી મિત્રો? તમે વિચારો કે નદી છે એ તમારા ઘરની પાસેથી વહેતી હોય તો તમે એનો કઈ રીતે ઉપયોગ કરશો? વેરી ગુડ, તમે તો હવે સમજી ગયા છો કે પાણી આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, તો એને તમે લોકો દૂષિત કરશો નહીં. જેટલું જરૂરી પાણી લાગે એટલા પાણીનો ઘરની અંદર લઈને ઉપયોગ કરશો, બરાબર વિદ્યાર્થી મિત્રો? અથવા તો પીવા માટે ઉપયોગ કરશો. ચાલો આપણે તો આપણા પાઠની તરફ, એટલે કે આપણા પ્રકરણની તરફ આગળ વધીએ. જેમ કે કપડાં ધોવામાં નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, જેમ કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવામાં અને વાસણ સાફ કરવામાં. ગામડાના લોકો કઈ રીતે ઉપયોગ કરે છે નદીના પાણીનો? કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવામાં અને વાસણ સાફ કરવામાં, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ ત્રણ શબ્દો તો હું એટલી બધી વખત બોલી ગઈ છું કે હવે તો તમને યાદ રહી ગયું હશે. જે મારા બધા જ વિડીયો સાંભળ્યા હશે અને સમજાશે તે વિદ્યાર્થીને યાદ રહ્યું હશે. આના કારણે નદી પહેલાં જેવી રહી નથી, બરાબર ને? તમે લોકો પાણી છે એની અંદર કપડાં ધોવો, વાસણ ધોવો, પ્રાણીઓને નવડાવો તો એ પાણી કેવું થઈ જાય? દૂષિત થઈ જાય. તો હવે તે પહેલાં જેવું રહે ન જ રહે ને. પહેલાં જે શુદ્ધ પાણી હતું તે કેવું થઈ ગયું? અશુદ્ધ થઈ ગયું. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે ને. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે, એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબો જેમાં પણ પાણી આવા કારણોથી જ ગંદુ થઈ શકે છે, બરાબર ને? તળાવ અને ખાબોચિયાની અંદર પણ શું થાય? કપડાં ધોવો, વાસણ ધોવો તો એ પાણી ગંદુ થઈ જાય. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો વિદ્યાર્થી મિત્રો? તમે લોકો પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? કોઈના ઘરની અંદર બોરિંગ હશે તો કોઈના ઘરની અંદર શું હશે? કૂવો હશે. તો કોઈના ઘરની અંદર, બરાબર, આજે આપણા પાઇપ ફિટિંગ કરેલું હશે અને આપણે કોર્પોરેશન છે એની પાણીની ટાંકીમાંથી પાણી પણ આવતું હશે. બધાને પાણી અલગ અલગ રીતે આવતું હશે.
નદીમાંથી કે તળાવમાંથી, તમે જ્યાંથી આપણે નદી કે તળાવમાંથી એમાંથી મેળવીએ છીએ અત્યારે, ભાઈ અત્યારે તો હવે પાઇપ ફિટિંગ થઈ ગયા છે. શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? શું આ વાત સાચી તમને લાગે છે? વિદ્યાર્થી મિત્રો, તમને જે હવે પાણી આવે છે તે પાણી ક્યાંથી આવે છે? પાઇપ દ્વારા આવે છે. એટલે હવે એ પાણી છે તે ફિલ્ટરના પ્લાન્ટ દ્વારા શુદ્ધ થઈને પાઇપ દ્વારા તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર? ચાલો આટલું કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રવૃત્તિ છે તે કરવાની છે. આ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, તે તમને તમારા ઘરે કરવાની છે. એ તમારું શું છે? હોમવર્ક છે. શું છે? હોમવર્ક એટલે કે ઘરકામ છે. શું છે? ઘરકામ છે. કરશો ને વિદ્યાર્થી મિત્રો? તમને આટલા દિવસથી હું તમને શું આપતી હતી? ઘરકામ. વેરી ગુડ. જે હું એ સમજાવ્યું હોય તેમાં જેટલા સવાલ આવતા હોય તે સવાલના જવાબ લખવા, એ તમારું શું કામ હતું? ઘરકામ હતું. આજે હું તમને એક પ્રવૃત્તિ કરાવું છું, તો આ પ્રવૃત્તિ શું કરવાની છે? તમારે તમારા ઘરની અંદર શું કરવાની છે? પ્રવૃત્તિ કરવાની છે. ને પછી જો જે વિદ્યાર્થીએ આ પ્રવૃત્તિ કરી હશે તો મને ખબર પડી જશે. હો ભાઈ, કઈ રીતે ખબર પડશે? તમને એમ સવાલ થશે ને? તો ચાલો આખું વાંચો એટલે તમને છેલ્લે ખબર પડી જશે કે મને કઈ રીતે ખબર પડશે. ચાલો, આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે. તમારા ઘરેથી અહીંયા લાવવાની નથી, તમને તમારા ઘરે જ કરવાની છે, બરાબર? તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે. એટલે હવે તમને જે વસ્તુઓ લેવાની છે તે વસ્તુઓ તમને ક્યાંથી મળશે? રસોડામાંથી. પહેલાં તો મીઠું લેવાનું છે. મીઠું એટલે નિમક, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા અને ડા. ભાઈ એવું ન કરતા કે આખા આખા ડબ્બા છે, બરાબર, એ ડબ્બા તમે પાણીની અંદર નાખી દો. નાની અમથી ચમચી લેવાની છે, બરાબર. અડધી ચમચી લેશો તો પણ ચાલશે. પછી એવું ન થાય કે બધા વાલી એમ કહી કે આ તો શું કર્યું છે, બધું વેરી નાખ્યું. કોઈ કે લોટ વેરી નાખ્યો હશે, તો કોઈ કે હળદર વેરી નાખી હશે. એવું કરવાનું નથી. તમને તમારા વાલીની સાથે મળીને આ પ્રવૃત્તિ કરવાની છે. એટલે કે તમારા વાલી છે એની મદદ લઈ અને આ પ્રવૃત્તિ કરવાની છે. નિમક લેવાનું, ખાંડ લેવાનું, હળદર લેવાની, લોટ લેવાનો, ખાવાનો સોડા લેવાનો અને દાળ. પછી લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત અને તેલ. 5 કે 6 પ્યાલા અથવા બોટલ, બરાબર વિદ્યાર્થી મિત્રો? પ્યાલા એટલે વાડકા અને એક બોટલ લેવાની છે. પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણીથી ભરો. એટલે કે એક વાડકો છે એ વાડકાને ભરવાનો છે તમારે અડધે સુધી, અથવા તો બોટલ પણ લઈ શકો છો. બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરી લો. તમે જે પહેલા વાડકાની અંદર પાણી લીધું હોય એટલું જ બીજા વાડકાની અંદર લેવાનું છે. એટલે કે એક પ્યાલાની અંદર જેટલું પાણી લીધું હોય તેટલું જ બીજા પ્યાલામાં. તમે બોટલ લીધી હોય તો બોટલમાં પણ એ જ રીતે કરવાનું છે. હવે પાછી પાણી ભરેલા દરેક પ્યાલામાં અથવા તો બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો. એટલે કે તમને શું કરવાનું છે? જે અડધી બોટલ પાણી લીધું છે એની અંદર એક બોટલની અંદર મીઠું નાખવાનું છે, બીજી બોટલમાં ખાંડ નાખવાની છે, ત્રીજી બોટલમાં હળદર નાખવાની છે, ચોથીમાં લોટ નાખવાનો છે,
પાંચમીમાં ખાવાનો સોડા નાખવાનો છે, બરાબર? ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર, બીજામાં તેલ, ત્રીજામાં સોડા, તેમને ચમચીથી હલાવો અને જુઓ. તમારા અવલોકન પુસ્તકમાં લખો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમને? મને કઈ રીતે ખબર પડશે? વેરી ગુડ. જે વિદ્યાર્થીએ પ્રવૃત્તિ કરી હશે તે વિદ્યાર્થી આ કોષ્ટક છે તેને સારી રીતે પૂર્ણ કરી શકશે. શું કરી શકશે? પૂર્ણ કરી શકશે, બરાબર? આ કોષ્ટક શું છે? તમારે હોમવર્ક છે. તમારે આ કોષ્ટક તમારી પક્કી બુકની અંદર બનાવવાનું છે. આ રીતે સામગ્રી પાણીમાં ઓગળી જાય, તે પાણીમાં ઓગળતી નથી, તે પાણીનો રંગ બદલાઈ જાય, પાણીનો રંગ બદલાતો નથી. આ રીતે તમારે આખે આખું કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટક બનાવી તમે પ્રવૃત્તિ કરી તો એની અંદર ખાંડ છે એનું શું થાય છે? પાણીમાં ઓગળી જાય છે. એમાં શું કરવાની? સાચાની નિશાની. હવે પાણીનો રંગ બદલાય છે, કે પાણીનો રંગ છે એ ખાંડ નાખો તો બદલાય કે ન બદલાય? જે કોષ્ટક કરશે એને ખબર હશે કે પાણીનો રંગ છે તે બદલાતો નથી. તો અહીંયા પણ શું કરવાની? સાચાની નિશાની. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારો હોમવર્ક તમને? એટલે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે, સમજવાની છે તમારા વાલીના સાથે, હો, વાલીની મદદ લઈને પ્રવૃત્તિ કરવાની છે, સમજવાની છે, ને પછી આ કોષ્ટક ભરવાનું છે, બરાબર? એટલે તમે આ કોષ્ટક ભરશો અને પછી તમે મને એનો ફોટો પાડીને મોકલશો એટલે હું સમજી જઈશ કે આ વિદ્યાર્થીએ પ્રવૃત્તિ કરી છે અને આ વિદ્યાર્થીએ પ્રવૃત્તિ કરી નથી. ચાલો, આજનો હોમવર્ક તો તમને લોકોને મજા પડે ને એવું છે. પડશે ને વિદ્યાર્થી મિત્રો મજા? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી એકવાર જ્યારે આપણે મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા મળીશું ત્યારે આ કોષ્ટક આખું હું તમને સમજાવીશ. એટલે કે જે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ ન કરે અથવા તો કંઈ એવું હોય કે જેને પોસિબલ ન થાય તો એ વિદ્યાર્થી આવનારો લેક્ચર મારો છે તે ધ્યાનથી જોવે, સાંભળે અને સમજે. એટલે આવનારા લેક્ચરની અંદર હું તમને આ કોષ્ટક પૂરું પૂર્ણ કરાવડાવીશ અને સમજાવીશ પણ ખરો, બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે ટેન્શન લેવાની પણ જરૂરી નથી. ચાલો, હું આશા રાખું છું કે આજે હું તમને જે સમજાવવા માંગતી હતી તે મારા દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું છે ને વિદ્યાર્થી મિત્રો? હવે તો મારા દરેક વિદ્યાર્થી ખૂબ જ દયા અને સમજુ થઈ ગયા છે કે હું જેટલું પણ હોમવર્ક મોકલું છું તે બધું જ હોમવર્ક ખૂબ જ સારા અક્ષરે સારી રીતે પૂર્ણ કરી એના ફોટોઝ પાડી અને મને મોકલે પણ છે. પરંતુ હજી મને અફસોસ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે મારો વિડીયો સાંભળે તો છે પણ હોમવર્ક કરતા નથી. તો એ દરેક વિદ્યાર્થીને હું રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો જે હું હોમવર્ક આપું છું એ પણ કરો જેથી તમને સારી રીતે સમજાઈ જાય. ચાલો, આજે મને સાંભળી તમે લોકોએ મને સમજવાની ટ્રાય કરી, બરાબર? તો આ દરેક વિદ્યાર્થીને મારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. ચલો, બાય બાય.